વિરામ બાદ આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પરબડા ગામની. હિંમતનગરને અડીને આવેલા પરબડા ગામના પંચાયતની હદમાં તંત્રની બેદરકારીથી ડેન્ગ્યુમાં 8 લોકો સળગડાતા ફડફડાટ. હિંમતનગર સિટીને અડીને આવેલ પરબડા પંચાયતની હદમાં પંચાયત જોડે દવાનો પૂરતો સ્ટોક હોવા છતાં દવાનો છંટકાવ ન કરતા ચિસ્તિયાનગરના વિસ્તારમાં 6 કેસ અને ભોલેશ્વરમાં 2 કેસ નોંધાતા લોકોમાં ડેન્ગ્યુના કહેરથી ફફડાટ ફેલાયો છે. પરબડા પંચાયતની હદમાં આવેલ ચિસ્તિયાનગરમાં સરંગ 5 ઘરોમાં 6 લોકોને, જેમાં 4 બાળકો અને 2 મોટી વ્યક્તિને ડેન્ગ્યુ થતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે અન્ય 2-3 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પંચાયત જોડે પૂરતો દવાનો સ્ટોક હોવા છતાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો નથી, જેથી ચિસ્તિયાનગર વિસ્તારમાં ડેન્ગ્યુનો રોગ વકરતો જાય છે અને આ ખતરનાક ડેન્ગ્યુની બીમારીથી કોઈ નાના બાળક કે ગરીબ વ્યક્તિની જાન ખતરામાં પડી જશે તેની જવાબદારી કોની રહેશે તે સવાલ ઉઠવા પામ્યો છે. પરબડા પંચાયતના તલાટીની પરબડા પંચાયતમાં હાજરી અઠવાડિયામાં ફક્ત 2 દિવસ હોય છે, બાકીના દિવસોમાં અન્ય પંચાયતોમાં હાજરી હોવાથી સૈયદ સોયબ, ZS TV, હિંમતનગર. સાહેબ, તમારી હદમાં 5 કેસ બન્યા છે ડેન્ગ્યુના પરબડા વિસ્તારમાં, ચિસ્તિયાનગર કરીને એરિયો છે, એ માટે તમારું શું કહેવું નીકળે છે? હા, અત્યારે હાલ માળીવાડ ગ્રામ પંચાયતમાં છીએ અને હાલ અમને વાત કરી વારીશભાઈએ કે ભાઈ ડેન્ગ્યુના 5 કેસ થયેલા છે, એ તાત્કાલિક ફોન ઉપર સરપંચશ્રીને સંપર્ક કર્યો અને સંપર્ક કરતા એમને જણાવેલ છે કે હાલ કાર્યવાહી ચાલુ કરી દીધેલી છે. એમાં પણ બીજા 2 કેસો ભોલેશ્વરના પણ માલુમ પડેલ છે ડેન્ગ્યુના, એટલે ત્યાં જે તે વિભાગને, આપણે આરોગ્ય વિભાગને જાણ કરી અને કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અને ત્યારબાદ વધુ તકેદારી રૂપે અમો જાતે સ્થળ તપાસ કરી અને ફરીથી આ ડેન્ગ્યુના કેસો ન થાય એના માટેના આયોજન કરી લઈશું. પરંતુ સાહેબ, હાલ તમારી પરબડા પંચાયતમાં જરૂર છે ને તમે માલીવાડા પંચાયતમાં બેઠા છો, તો ત્યાં કોણ ધ્યાન રાખશે? સરપંચશ્રી અને સભ્યશ્રીને અત્યારે જાણ કરેલ છે, હવે અત્યારે હાલ આપણે સ્થળ તપાસ કરવાનું રાખેલ છે. સાહેબ, તમે જ્યારે નથી પહોંચી વળતા તો આટલી જવાબદારી કેમ લો છો? તમારા હાલમાં આટલા મોટા વિસ્તારો છે જ્યાં રોડને દરેક પ્રકારના ઇસ્યુ છે, ગંદકી વગેરેના, એ સોલ્વ નથી થતા અને બીજા તમે 4-5 જગ્યાના ચાર્જ કઈ રીતના લઈને ફરો છો? હા, એટલે અત્યારે અમને માલીવાડ ગ્રામ પંચાયતનો ચાર્જ આપેલ છે અને એના અગાઉ પણ મને ચાર્જ આપવામાં આવેલો હતો, એટલે એ ચાર્જના અનુસંધાને TDO સાહેબે અત્યારે અમને ચાર્જ મળેલ છે, એની ફરજ રૂપે અત્યારે હાલ ચાર્જમાં માલીવાડ ગ્રામ પંચાયત.